ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુજકેટની 2020ની હમણાં જે પેપર લેવાઈ ગયું છે એ પેપરનું આપણે અહીંયા ફૂલ સોલ્યુશન જોવું છે. તો અહીંયા આપણી પાસે ક્વેશ્ચન નંબર 1 છે, જેમની અંદર આપણને એવું કીધું છે શુદ્ધ સ્ફટિકમાં 5×10^28 પરમાણુ પર મીટર ક્યુબ છે, તે 1 PPM ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હોલ એની સંખ્યા ગણો, એનાય આપણને આપી દીધું છે, અને પરમાણુ જે છે એની સંખ્યા આપણને આપી દીધી છે, બરાબર. ચાલો ટોટલ જે શુદ્ધ સ્ફટિક છે એમની અંદર રહેલી પરમાણુની જે સંખ્યા છે એ આપી દીધી છે, એટલે તમારી પાસે એક સૂત્ર છે Ni² = Ne×NH, બરાબર. Ni² = Ne×NH. આ કન્ડિશન પ્રમાણે તમે એનું સાદુરૂપ આપી શકો છો, અને સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળશે અહીંયા 4.5×10^9 પર મીટર ક્યુબ, બરાબર છે. ચાલો ત્યાર પછી એવું કીધું છે આપણને કે ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ એને વધારતા ડેપ્લેશન સ્તર એની જાડાઈ, ડેપ્લેશન સ્તરની જાડાઈમાં શું થશે? તો યાદ રાખજો, જ્યારે ફોરવર્ડ વોલ્ટેજ એને વધારવામાં આવે છે ત્યારે ડેપ્લેશન સ્તરની જે જાડાઈ છે એ જાડાઈની અંદર દોસ્તો અહીંયા ઘટાડો થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 છે, સમઘન એના કોઈ ખૂણા પર ક્યુ વિદ્યુતભાર આપેલો છે, તો તેની કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થશે. હવે સમઘનની રચના આપણે ડ્રો કરીએ તો આ રીતનો આપણને સમઘન આપી દીધો છે. હવે એ સમઘન એના કોઈ ખૂણા ઉપર આપણને કીધો છે વિદ્યુતભાર ક્યુ છે, બરાબર. માની લો કે કોઈ પણ એક ખૂણો લે, ધારો કે તમે અંદરનો ખૂણો લેશો આ, કે આ બાજુનો કોઈ ખૂણો લેશો, ધારો કે અહીંયા ક્યુ વિદ્યુતભાર લીધો, અથવા ઉપરનો કોઈ પણ ખૂણો લઈ શકો, બરાબર. અને તમને એમ કીધું છે કોઈ એક સપાટી પરથી પસાર થતું ફ્લક્સ ગણવાનું છે. હવે આ એક સમઘન થયો, તો એ સમઘનની કન્ડિશન પ્રમાણે તમે વિચારો તો આ વિદ્યુતભાર જે છે એ અહીંયા ખૂણા ઉપર છે. હવે એની આજુબાજુમાં તમે વિચારશો તો આ બીજા અહીંયા સમઘન તમે એડ કરી શકો, બરાબર. બીજો તમે સમઘન બાજુમાં મૂકી શકો અહીંયા આ રીતે. પછી એ રીતના તમે નીચે પણ સમઘન વિચારી શકશો, બરાબર. આપણે નીચે પણ એક સમઘન વિચારીએ, એ જ રીતે આની બાજુમાં પણ એક સમઘન થશે, બરાબર. હજુ આ જે વિદ્યુતભાર છે એની આગળના ભાગમાં, એટલે આજે આખા 4 ક્યુબ તૈયાર થયા, એની આગળના ભાગમાં પણ આવા બીજા 4 સમઘન તૈયાર થશે, અને એને તમે ધ્યાનમાં લઈ અને એક બાજુમાંથી પસાર થતું, કોઈ એક સપાટી પરથી પસાર થતું ફ્લક્સ વિચારશો તો એ તમારો આન્સર થઈ જશે અહીંયા Q/24ε0. ત્યાર પછી ચોથો દાખલો છે −10^-8 કુલમ અને −10^-8 કુલમ ના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે, તો તેઓને જોડતી રેખાના કેન્દ્ર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અહીંયા દોસ્તો આપણે ભૂલ એ કરી દેશું, એક પ્લસમાં છે ને એક માઇનસમાં છે, બરાબર. પહેલો પોઝિટિવ છે, બીજો નેગેટિવ છે, આપણે જનરલી વિચારી દઈએ કે આપણો આન્સર શું આવે, 0, પણ એ ખોટું થશે. કેમ કે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર માંગેલું છે. સમજો આ રીતની પરિસ્થિતિ છે, અહીંયા +10^-8 કુલમ વિદ્યુતભાર છે, અહીંયા −10^-8 કુલમ વિદ્યુતભાર છે. તમને એમ કીધું છે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર ગણો, તો આ પોઝિટિવના કારણે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્શન આ તરફ જાય, સેમ રીતે નેગેટિવ એટલે ક્ષેત્ર રેખા અંદર તરફ જાય, તો બંનેનું ડાયરેક્શન તમે જુઓ તો એક જ દિશામાં છે, તો કુલ વિદ્યુત ક્ષેત્ર તમને શું મળશે, E1+E2 મળશે. E1+E2 એટલે K Q1/R² K Q2/R² કેન્દ્ર સુધીનું અંતર ગણવાનું છે. તમને બંને વચ્ચેનું અંતર આપ્યું છે 0.1 મીટર છે, તમે કેન્દ્ર સુધીનું લેશો એટલે આના કરતા અડધું કરવું પડશે. વીજભાર તમને ખબર છે, K ની વેલ્યુ ખબર છે, બરાબર. આ બંનેની વેલ્યુ તમે અંદર એડ કરશો અને એના ઉપરથી તમે આન્સરની કેલ્ક્યુલેશન લાવો તો એ તમારો જે આન્સર છે એ આન્સર થઈ જશે તમારો 7.2×10^4 ન્યૂટન/કુલમ. પાંચમું છે, સમાન રીતે વિદ્યુતભાર દેવા અનંત સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, એની નજીક એક સાદું લોલક અધો દિશામાં લટકાવેલું છે,
ધાતુના લોલકના ગોળા પર ક્યુ ઝીરો વિદ્યુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલક દોરી સાથે થીટાનો ખૂણો બનાવે છે તો ખાલી જગ્યા, અને આપણને ઓપ્શનમાં માંગ્યું છે સિગ્મા કોના સમપ્રમાણમાં ચાલે છે કે શું છે એ મેળવો. તો નોર્મલી રચના તમે વિચારો દોસ્તો, આ ટાઈપની રચના હોય. ધારો કે લોલક છે, એને તમે વિદ્યુતભાર આપશો, એટલે વિદ્યુતભાર આપ્યા પછી એ થીટા જેટલો ખૂણો બનાવે છે. એટલે એ કન્ડિશન પ્રમાણે આપણે વિચારીએ તો પહેલાં આ રીતના શિરોલંબ દિશામાં હશે, પછી થીટા જેટલો ખૂણો બનાવે, એટલે સમજો કે અહીંયા એના પર વિદ્યુતભાર ક્યુ ઝીરો, અહીંયા કેટલાનો ખૂણો બનાવ્યા થીટાનો, ચાલો એના ઉપર લાગતું વજન બળ કેટલું હશે એમ જી, દૂર ધકેલાય છે એટલે એના ઉપર બીજું બળ લાગશે વિદ્યુતીય બળ ક્યુ ઈ, અહીંયા તણાવ બળ હશે ટી, તો તણાવ બળના કેટલા ઘટક મળશે તમને બે, બરાબર. તણાવ બળના બે ઘટકમાં અહીંયા ટી કોસ થીટા અને અહીંયા થશે ટી સાઇન થીટા, ક્લિયર. ઘટકો લઈ લો સામ સામે, તો ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ અને ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એમ જી. આ બેનો હું અહીંયા ગુણોત્તર લઈશ તો સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે ટેન થીટા બરાબર ક્યુઈના છેદમાં એમ જી. હવે ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણે લઈએ સિગ્મા બાય ટુ એપ્સાયલોન ઝીરો, તો ટુ એમ જી એપ્સાયલોન ઝીરો કોના બરાબર ટેન થીટા. ચાલો ટેન થીટા, થીટા ક્યુને છેદમાં મોકલી, તો ટેન થીટા બાય ક્યુ ચલે છે સિગ્મા લખી શકાય, એટલે આપણો આન્સર થઈ જશે સિગ્મા ચલે છે ટેન થીટા બાય ક્યુ ઝીરો. પોલેરાઇઝેશન પી એનું પારિમાણિક સૂત્ર, પોલેરાઇઝેશન એટલે શું, તો પોલેરાઇઝેશન એટલે એમ કહી શકીએ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, કેપિટલ પી બરાબર એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એટલે કુલમ ઇન્ટુ મીટર, કદ એટલે મીટર ક્યુબ, મીટર મીટર કેન્સલ એટલે કુલમ પર મીટર સ્ક્વેર થાય, એના પરથી પારિમાણિક સૂત્ર ગણશો એટલે તમારો આન્સર થઈ જશે એ. ચાલો નેક્સ્ટ જોઈએ, કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય તો તેની વિદ્યુતીય સસેપ્ટેબિલિટી કેટલી હશે. હવે સાપેક્ષ પરમિટિવિટી આપણને આપી છે 80, તો તેની વિદ્યુતીય સસેપ્ટેબિલિટી જે છે એ સસેપ્ટેબિલિટી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો તમારી પાસે એક સૂત્ર છે સાપેક્ષ પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ 1 + સસેપ્ટેબિલિટી કાય, તો આ તમારી પાસે થઈ ગયા કેટલા આપેલા છે 80 ઇઝ ઇક્વલ ટુ 1 + કાય, તો કાય ઇઝ ઇક્વલ ટુ 80 માંથી એક જશે એટલે 79. ત્યારબાદ 2 μF કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 50 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે, 3 μF કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 100 વોલ્ટ સાથે, 2 ને 50 સાથે, 3 ને 100 વોલ્ટ સાથે, બેટરી દૂર કરી સમાન પ્રકારના વિદ્યુતભાર ધરાવતી પ્લેટનું સંયોજન કરતા બનતા સંયોજનનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે. આના માટે દોસ્તો એક સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે એક સિમ્પલ એક સૂત્ર છે C1 + C2 V2 / C1 + C2. ચાલો વેલ્યુ એડ કરો, અહીંયા તમે એડ કરશો એટલે 2V = 50, અહીંયા 3 આના બરાબર 100 છે, છેદમાં 2 ને 3 = 5, 50 × 2 એટલે 100 × 300 / 5, 300 ને 100 એટલે 400 / 5 કરો, 8 × 5 = 40 એટલે 80, તો તમારો રાઈટ આન્સર કેટલો થઈ જશે 80. કારની એક બેટરી એનું EMA 12 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 0.4 છે, તો બેટરીમાંથી વહેતો મહત્તમ ખાલી જગ્યા વોલ્ટ મહત્તમ પાવર ખેંચી શકાય. પાવર મેળવવા માટે સિમ્પલ સૂત્ર છે દોસ્તો પાવર P = V² / R. આ સૂત્રનો ઉપયોગ કરશો તો તમારો જે ફાઇનલી આન્સર જે આવે છે એ V² / R સૂત્ર પ્રમાણે તમે ગણતરી કરો તો V બરાબર કેટલા છે 12 વોલ્ટ છે બરાબર, અને R બરાબર તમને કેટલા આપી દીધા છે 0.4, તો એના પ્રમાણે કેલ્ક્યુલેશન કરશો એટલે V² / R = 360. ચલો એના પછી પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારેનો અવરોધ બરફના તાપમાને 5, વરાળના તાપમાને 5.23, થર્મોમીટરને હીટ બાથની અંદર ડુબાડો તો પ્લેટિનમ તારનો અવરોધ 5.795 મળે છે. દોસ્તો આ દાખલો એમ કહી શકાય ઉદાહરણની અંદર આપણે આ ટાઈપના દાખલાની ગણતરી કરેલી છે. કયું સૂત્ર વાપરશો? R બરાબર R0 + 1 α θ - θ₀. આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ એટલે આ જે પ્લેટિનમ તાર છે એનો આપણો આન્સર જે આવશે એ આન્સર 345.65.
એટલે આપણો આન્સર થઈ ગયો સી. એક વિદ્યુત કોષ એનું 2 વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.1 ઓહમ આંતરિક અવરોધ, બીજો 4 વોલ્ટ ઈએમએફ અને 0.2 ઓહમ આંતરિક અવરોધ એકબીજા સાથે સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય ઈએમએફ. સમતુલ્ય ઈએમએફ મેળવવા માટે સૂત્ર એપ્સાયલોન બરાબર એપ્સાયલોન 1 R2 પ્લસ એપ્સાયલોન 2 R1 છેદમાં R1 પ્લસ R2. ચાલો એપ્સાયલોન 1 કેટલા છે તમારી પાસે 2 વોલ્ટ, R2 કેટલા છે 0.2, એપ્સાયલોન 2 4 વોલ્ટ અવરોધ 0.1 છેદમાં 0.2 અને 0.1 નો સરવાળો કરો એટલે 0.3 ઉપર 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 2 એટલે 0.4, 4 ગુણ્યા 0.1 એટલે 0.4 છેદમાં 0.3, 0.4 પ્લસ 0.4 0.8 ભાગ્યા 0.3. આ ભાગાકાર કરશો એટલે તમારો આન્સર થઈ જશે 2.67. ચુંબકીય ક્ષેત્ર એનો સ્ત્રોત ખાલી જગ્યા જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા હોય છે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થશે અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ ક્યાંથી પ્રાપ્ત થશે? તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ કયા પ્રકારનો સ્ત્રોત ધરાવે? તો કે સદિશ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થાય, વિદ્યુત ભાર અદિશ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર એનો સ્ત્રોત કેવો થઈ જશે? અદિશ થઈ જશે. ત્યાર પછી વાત કરીએ તો 10 એમ્પિયર મીટર² ચુંબકીય મોમેન્ટ ધરાવતા એક કૂચલાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખાસ્થ એવી સમક્ષિતિ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે કે જેથી શરૂઆતમાં ગુચલાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગુચલું 90 ડિગ્રી જેટલો કોણ એટલું ભ્રમણ કરે. તો ગુચલું જ્યારે 90 ડિગ્રીના ખૂણે પહોંચે ત્યારે એની કોણીય ઝડપ કેટલી હશે? અને ચાક માત્રા આપણને આપી દીધી છે 0.1 કિલોગ્રામ મીટર² ગણતરી કરવી પડશે દોસ્તો. થોડીક વસ્તુઓ એને સમજવાની છે. તમારી પાસે ટોર્કનું સૂત્ર છે, ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB sin θ. જડત્વની ચાક માત્રા આપી છે એટલે ટોર્કને ચેન્જ કરીએ તો I α લખાય. તો I α ઇઝ ઇક્વલ ટુ MB sin θ. α ઇઝ ઇક્વલ ટુ d ω/dt લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ MB sin θ. હવે આપણે તો અહીંયા થીટાના સ્વરૂપમાં છે, ચેન્જ થાય છે, એટલે આપણે d ω એને d θ વડે ભાગીએ અને d θ વડે ગુણીએ, બરાબર, એટલે MB sin θ. ચલો d θ/dt, આ d θ/dt એટલે ઓમેગા થઈ જશે. તો I ω d ω/dθ ઇઝ ઇક્વલ ટુ MB sin θ. ચાલો I ને હું મોકલી દો છેદમાં d θ ને ઉપર મોકલી દો તો ω d ω બરાબર MB ના છેદમાં I sin θ ઇન્ટુ d θ. ક્લિયર છે? ચાલો હવે બંને બાજુ તમને d વાળું પદ દેખાય છે એટલે સંકલન કરી દે, ω d ω બરાબર ઇન્ટિગ્રેશન MB/I sin θ d θ. ઓમેગાનું સંકલન થશે ω² / 2 MB/I. સંકલનની લિમિટ કેટલી લેશો? તમને એમ કીધું છે ગુચરૂપ શરૂઆતમાં જે છે ક્ષેત્રની દિશામાં છે, પછી તમને એમ કીધું છે 90 ડિગ્રીનું ભ્રમણ કરે, તો 0 થી કેટલા લેવા પડે? અહીંયા π/2 લેવા પડશે. ચાલો MB sin θ નું સંકલન -cos θ 0 to π/2. ફરી પાછું ઉપર લખું છું અહીંયા, ω² / 2 ઇઝ ઇક્વલ ટુ MB/I. અહીંયા કોસ એની લિમિટ છૂટી પાડો દોસ્તો, તો લિમિટ છૂટી પાડશો એટલે પહેલા π/2 લેવું, cos π/2 એટલે 0, પછી માઇનસ પ્લસ cos 0 = 1, બરાબર. ચાલો ω² / 2 MB/I, તો ω = 2 MB/I, એની 1/2 ઘાત થશે દોસ્તો. હવે આમની અંદર તમારે બધી વેલ્યુ આપેલી છે એ એડ કરવાની છે, અને વેલ્યુ એડ કરશો દોસ્તો એટલે તમને જે આન્સર મળશે ને એ આન્સર તમારો થઈ જશે, મેં ગણતરી કરી છે એટલે આન્સર મને મળેલો છે એ છે 20 રેડિયન પર સેકન્ડ. ચાલો ત્યાર પછી 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય.
તાર એની વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ગુણ્યા 10^-5 ટેસ્લા મળે. થોડોક દાખલાની અંદર ચેન્જ કરેલો છે દોસ્તો, નીચે ગણતરી કરું છું, બતાવું છું. પરિસ્થિતિ તમને આ રીતના આપી છે, સમજો આ એક નળાકાર છે, બરાબર. આ નળાકાર તમને એમ કીધું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો અતિ લાંબો તાર, આ તાર એ નળાકાર થયો. તારની વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંદર, પેલા હું તારની અક્ષ દોરી દઉં. અહીંયા આ વક્ર સપાટી છે, વક્ર સપાટીથી કેટલું અંદર? 2 સેન્ટીમીટર અંદર. તો વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંદર એનો મતલબ શું થયો? તારના કેન્દ્રથી આ અંતર કેટલું થાય? 3 સેન્ટીમીટર થાય. એટલે તમારે ગણતરી 3 સેન્ટીમીટરના આધારે કરવાની થાય. એ લોકોએ આપણને આપ્યું છે 2 સેન્ટીમીટર, પણ ક્યાંથી 2 સેન્ટીમીટર આપ્યું છે? આ વક્ર સપાટીથી આપ્યું છે, વક્ર સપાટીથી કીધું છે, બરાબર. આપણે તાર એના કેન્દ્રથી ગણીએ તો કેટલા સેન્ટીમીટર? 3 સેન્ટીમીટર. હવે થિયરીની અંદર જ્યારે આપણે ગણતરી કરી છે ત્યારે થિયરીની અંદર આપણે એનું સૂત્ર પણ તારવેલું છે, અને સૂત્ર જે તારવું છે એ સૂત્ર હું તમને યાદ કરાવી દઉં છું. સૂત્ર આપણે એવું તારવું હતું, તારના અંદરના ભાગમાં બી બરાબર μ0I અપોન 2πa² × r. હવે આ આર જે છે ને એ તમારું 3 સેન્ટીમીટર, આર બરાબર કેટલા? 3. એ બરાબર કેટલા? ટોટલ ત્રિજ્યા કેટલી આપી છે? 5 સેન્ટીમીટર. બસ આટલી વેલ્યુ એડ કરશો, આટલી વેલ્યુ એડ કરો એટલે તમારો આન્સર તમને મળશે, એ હશે 2.4. ઓલરેડી 10^-5 ઘાત તો આપી દીધી છે આપણને, બરાબર. ચાલો, ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન, આ તો આપણને થિયરીનો ક્વેશ્ચન છે, એનું મૂલ્ય થઈ જશે 0° 41' ઈસ્ટ તરફ. ત્યાર પછી વાત કરીએ, એક સોલેનોઇડના ગર્ભમાં દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી આપી છે 400. એના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પડેલા છે. આંટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા હોય તો ગર્ભના દ્રવ્યની અંદરની ચુંબકીય તીવ્રતા કેટલી હશે? અહીંયા દોસ્તો એક સિમ્પલ સૂત્ર છે, એની મદદથી તમે કામ કરી શકો. ચુંબકીય તીવ્રતા H = n × I, H = n × I તરીકે તમે કામ કરો. n એટલે શું? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. 1 મીટર દીઠ તમને કીધું છે 1000 આંટા છે, બરાબર, અને પ્રવાહ તમને આપી દીધો છે 2 એમ્પિયર. એટલે તમારો જે આન્સર જે છે એ આન્સર ડાયરેક્ટલી તમે ગણતરી કરવા જશો તો પ્રવાહ 2, આંટા કેટલા? 1000. તો 2 × 1000 એટલે 2×10³ આ તમારો આન્સર થઈ જશે. ત્યાર પછી 1000 આંટાઓ અને 0.10 મીટર² ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું 0.5 આંટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે છે, તો તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ EMF કેટલો હશે? મહત્તમ EMF εNAB ઓમેગા. અહીંયા sin θ આવશે, પણ મેક્સિમમ મહત્તમ કીધું છે એટલે sin θ બરાબર કેટલા થઈ જશે? sin θ = 1 થઈ જશે. આમાં તમે ખાલી વેલ્યુ એડ કર દો દોસ્તો, એટલે તમારો જે આન્સર છે એ 3.14 થઈ જશે. ચાલો, ત્યાર પછી નીચે આપેલી કઈ લૂપમાંથી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા AC થી B તરફ હશે? હવે AC થી B તરફની દિશા જે હોય એ દિશા માટે આપણે વિચારવાનું છે. તો એમની અંદર પહેલા તો આપણે એ વસ્તુ વિચારો, દરેકમાં તમે જુઓ ક્ષેત્રથી બહાર તરફ જાય છે, લૂપ બહાર ખસવાનો પ્રયત્ન કરે, એટલે આપણને ખબર લેન્સના નિયમ પ્રમાણે એનો વિરોધ થશે. તો વિરોધ પ્રમાણે તમે ડાયરેક્શન ચેક કરશો આની અંદર, બરાબર, તો એ ડાયરેક્શન પ્રમાણે તમારો રાઈટ આન્સર થઈ જશે A. ચાલો, એના પછી નીચેનામાંથી કયો પ્રેરકત્વનો એકમ નથી? દોસ્તો તમે પ્રેરકત્વના બધા જ એકમને ચેક કરો વારાફરતી, તો એમાંથી આ જે એકમ છે આપણો A, આ એકમ આપણો પ્રેરકત્વનો નથી. 220 સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે તો બલ્બનો અવરોધ, પાવરનું સૂત્ર છે પાવર P = V² / R, બરાબર, એમાંથી R = V² / P. તમને 100 વોટ રેટિંગ આપેલા છે, V = 220 આપેલા છે, કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન પ્રમાણે તમારો આન્સર થઈ જશે 484, બરાબર, 484. ત્યાર પછી 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલો છે,
आर बराबर त्रण, एल बराबर 25.48 मिली हेनरी, सी बराबर 796 माइक्रोफेराडे, तो अनुनादनी स्थितिमां परिपथमां इम्पीडन्स केटलो, अनुनाद कीधो छे दोस्तो, अनुनाद थाय एटले तमने खबर बाकीनुं पाछळनुं जे पद छे ए पद तमारुं झीरो थवुं जोईए, तो झेड बराबर शुं थाय आर थाय, झेड बराबर आर, आर तमने आपी दीधो छे त्रण, तो तमारो आंसर थई गयो 3 ओमेगा। चलो नेक्स्ट, वास्तविक ट्रांसफॉर्मर माटे साचुं शुं छे, वास्तविक ट्रांसफॉर्मर छे तो एना माटे तमारी पासे जे इनपुट पावर छे ए आउटपुट करता वधारे होवो जोईए, बराबर। चलो स्थानांतर प्रवाह एनो स्त्रोत शुं, तो थियरी में आपणे भणी गया छीए बदलातुं विद्युत क्षेत्र, पारजामली किरण एनी तरंग लंबाई केटली, तो आपण थियरी में आवी गयुं छे 400 नैनोमीटर थी 1 नैनोमीटर, पृथ्वी ने पोतानी धरी ने अनुलक्षीने एक परिभ्रमण माटे केटलो समय लागे छे 24 कलाक, पृथ्वी पर थी सूर्य ने जोता ते 1 डिग्री जेटलू शिफ्ट थाय तो एना माटे केटलो समय, सीम्पल कैल्क्युलेशन छे, दाखला में पण वात थई गई छे, एक भ्रमण पूरू करे आखू एटले केटलू थाय 360 थाय तो केटलो समय ले 24, तो 360 डिग्री एना माटे 24 कलाक, तो 1 डिग्री एना माटे केटला, बराबर। हवे आजे छे एना प्रमाणे तमे कैल्क्युलेशन करी नाखो तो तमारो आंसर आवशे, ए आंसर थई जशे 4 मिनिट। चलो नेक्स्ट वात करीए, काचना लेंस माटे एफ बराबर +50 सेंटीमीटर होय तो लेंस नो पावर, दोस्तो अहींया जो चेन्ज करेलू छे, वारंवार आपणी वात थई हती के केंद्र लंबाई जे छे ने हमेशा मीटर मां होवी जोईए, तो मीटर मां केटली आवे 0.5 मीटर थाय, पावर नुं सूत्र पी बराबर 1/f 1/0.5, એટલે આ થયું તમારું 2 ડાયોપ્ટર। કોઈ પ્રવાહ 27મું છે, કોઈ પ્રવાહીની અંદર એક લેન્સ n બરાબર 1.5 ને અદ્રશ્ય કરવા માટે તે પ્રવાહીનો વક્રી પરિણામ કેટલો હોવો જોઈએ, દાખલા ગણેલા આપણે ત્યારે વાત થઈ હતી પેલી જાદુગરવાળી, બરાબર, જાદુગરવાળો દાખલો હતો, એની અંદર આપણે કીધું હતું પ્રવાહીનો વક્રી પરિણામ એ પદાર્થ અથવા તો લેન્સના વક્રી પરિણામ જેટલો થાય તો અદ્રશ્ય થઈ જાય, એટલે બંનેનો સેમ જ થવો જોઈએ, એટલે n બરાબર 1.5। 28, અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, ધ્રુવ અને કેન્દ્ર, બરાબર, ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે કીધું આ તમારું ધ્રુવ પી, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ, અહીંયા વસ્તુ રાખો એટલે તમને પ્રતિબિંબ અહીંયા બેક સાઈડ મળે, વસ્તુ કરતા કેવું હોય, મોટું હોય, આભાસી હોય અને ચત્તું હોય, એટલે આભાસી, સીધું અને મોટું। ચલો 2 સ્લિટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર અને પડદો 2 મીટર દૂર રાખવામાં આવેલો છે, 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લૂ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે તો સલાકાઓ વચ્ચેનું જે અંતર છે એ અંતર કેટલું થશે, સીધું સૂત્ર છે એક્સ બરાબર લેમડા ડી બાય ડી, જ્યાં સ્મોલ ડી એટલે 2 સ્લિટ વચ્ચેનું અંતર છે, કેપિટલ ડી એટલે પડદા સુધીનું અંતર છે, તરંગ લંબાઈ મૂકી અને તમે ગણતરી કરશો એટલે તમારો આન્સર થઈ જશે 0.33 નેનોમીટર। ચાલો નેક્સ્ટ વાત કરીએ, જ્યારે અડચણની પહોળાઈ 4 મિલીમીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એક સારી સંનિકટતા હશે, આપણે દાખલો આપણે બેઠો જ આવી ગયો છે, ફ્રેનલ અંતર ગણીએ તો ઝેડ બરાબર ડી સ્ક્વેર બાય લેમડા, ઝેડ બરાબર ડી સ્ક્વેર બાય લેમડા પ્રમાણે કેલ્ક્યુલેશન કરશો એટલે 32 મીટર મળશે, માઇક્રોસ્કોપ એની વિભેદન શક્તિ, આમની અંદર દોસ્તો માઇક્રોસ્કોપ એની વિભેદન શક્તિ જે છે ને એ હકીકતમાં એવું ગણી શકીએ આપણે કે જેનું મિનિમમ ડિસ્ટન્સ છે ને ડીએમ બરાબર સૂત્ર એવું હતું 1.22 લેમડા અપોન 2n sin બીટા, આનો તમે વ્યસ્ત કરો ને ત્યારે તમને વિભેદન શક્તિ મળે, પણ આપણને આની અંદર ઓપ્શનની અંદર એવો કોઈ ઓપ્શન આપેલો નથી એટલે આની અંદર કોઈ આન્સર આપણે રાઈટ ગણી શકતા નથી। ત્યાર પછી છે 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે, તો દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવા માટે સૂત્ર લેમડા બરાબર એચ અપોન અંડરરૂટ 2qvm, બરાબર, આ દરેકની વેલ્યુ તમે અંદર એડ કરશો એટલે તમારો આન્સર થઈ જશે 0.123 નેનોમીટર। ત્યાર પછી સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ 5.16×10^14 હર્ટ્ઝ છે તો એનું કાર્ય વિધેય, આ તો બેઠું કોષ્ટકની અંદર આવી ગયેલું છે, એનું કાર્ય વિધેય થઈ છે 2.14। ચાલો આલ્ફા કણ કરતા સોનાના કણનું ન્યુક્લિયસ લગભગ ખાલી જગ્યા ગણું ભારે છે, આપણ વાત થઈ ગઈ છે 50 ગણું ભારે છે,
हाइड्रोजन परमाणु ने धरावस्था की ऊर्जा आपी है -13.6 इलेक्ट्रॉन वोल्ट। आ अवस्था में इलेक्ट्रॉन की गति ऊर्जा कितनी है? गति ऊर्जा मेलवा माटे दोस्तों पहले आपणे कुल ऊर्जा गणीए। कुल ऊर्जा नुं सूत्र आपणी पासे -13.6 / n स्क्वायर बराबर कुल ऊर्जा। पण हवे धरावस्था कीधुं छे आपणने, तो धरावस्था माटे n बराबर केटला थाय? 1 थाय। एटले आपणो आंसर थयो -13.6, पण कुल ऊर्जा मळी छे ने। हजु आपणे गति ऊर्जा जोईए छे, तो गति ऊर्जा इज इक्वल टू माइनस कौंसमां कुल ऊर्जा बराबर कुल ऊर्जा नो ऋण करशो ए गति ऊर्जा, એટલે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ, એટલે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ। બામર શ્રેણી માટે લઘુત્તમ તરંગ લંબાઈ, પહેલા બામર શ્રેણીનું સૂત્ર 1/λ = r કૌંસમાં 1/2² -1/n² લઘુત્તમ કીધું છે દોસ્તો, એટલે આપણે અહીંયા ઇન્ફિનિટિવ લેવું પડશે। મહત્તમ કીધું હોય તો આપણે 3 લેતે, લઘુત્તમ માટે ઇન્ફિનિટિવ લો, તો r કૌંસમાં 1/2² -1/∞, કોઈ પણ ના છેદમાં ઇન્ફિનિટિવ 0, 2/4 r / 4 કોના બરાબર? 1/λ બરાબર, પણ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું? તો કે 4/r, એટલે 4/r એ આપણો રાઈટ આન્સર। 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઊર્જા કેટલી? સમતુલ્ય ઊર્જાનું સૂત્ર e બરાબર mc સ્ક્વેર બરાબર, 1 ગ્રામ આપેલું છે, સી તમને ખબર છે, એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન કરતા તમારો જો આન્સર છે એ તમારો 9×10^13 જૂલ થઈ જશે। ચલો નેક્સ્ટ, કઈ પ્રક્રિયામાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય? ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય એટલે બીટા માઇનસ ક્ષય થાય। કેટલી પ્રક્રિયા આવી ગઈ છે આપણી? કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ફોરબીડન વેવ ખાલી જગ્યામાં સૌથી વધારે કેમ હોય દોસ્તો? અવાહકમાં। નીચે આપેલ ટ્રુથ ટેબલ કયા ગેટ માટે છે? કયા ગેટ માટે ચેક કરો તમે? 0×0011 બરાબર, આપણે કન્ડિશન લીધી હતી કયા? તો કે આ ચારે ચાર તમારે ચેક કરવાના છે, ચારે ચાર ચેક કરશો એટલે તમને આનો જવાબ મળશે, નંદ ગેટ હશે બરાબર। એટલે આ તમારા અલગ અલગ બધા ચારે ચાલીસ ક્વેશ્ચનના આન્સર થયા છે। કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર એની ક્વેરી વિશે લખી શકો છો। થેન્ક યુ।